एक बोल ने टावर नी टोच पर थी मुक्त करवामा आवे छे। एक बोल ने टावर नी टोच पर थी मुक्त करवामा आवे छे। तो बोल पर गुरुत्वाकर्षण बल द्वारा प्रथम द्वितीय अने तृतीय सेकंड मा थतुं कार्य केटलुं चलो रकम लखाई गई बधाने। हाँ सर, फरीथी बोलो ने। बोलो भाई रकम। एक बोल ने टावर नी टोच पर थी मुक्त करावामां आवे छे। तो बोल पर गुरुत्वाकर्षण बल द्वारा प्रथम द्वितीय अने तृतीय सेकंड मां थतुं कार्य केटलुं चलो भाई शू कहेजे समझो भाई। एक बोल ने मुक्त करिए जे दैट मीन्स प्रारंभिक वेग जीरो छे। आपणे अहींया आगळ गुरुत्व प्रवेग जी थी ते अचल प्रवेगी गति करे छे मुक्त पतन करे त्यारे। हवे आवी अचल प्रवेगी गति माटे एनमी सेकंड मां थतुं स्थानांतर नुं सूत्र आपणे भणी गया त्रीजा चेप्टर नी अंदर। एनमी सेकंड मां थतुं स्थानांतर एनुं सूत्र शुं हतुं? वी जीरो प्लस ए बाय टू टू एन माइनस वन। एनमी सेकंड मां थतुं स्थानांतर नुं आ सूत्र हतुं। हवे अहींया वी जीरो तो जीरो छे एनी जग्याए जी जी बाय टू टू एन माइनस वन। तो हवे कार्यनु सूत्र भाई कार्यनु सूत्र बल गुणिया स्थानांतर। बड़े अधो दिशा में स्थानांतर दिशा में माटे डॉट लखेला नथी। एफ नी जग्याए माजी अने एक्स ऑफ एन जी बाय टू टू एन माइनस वन। दैट मीन्स कार्य डब्ल्यू इज अ प्रपोजनल टू टू एन माइनस वन। केम? बाकी बधु अचल छे माजी अचल जी बाय टू अचल माटे कार्य डब्ल्यू ए टू एन माइनस वन ना संप्रमाण मां थाय। तो डब्ल्यू वन जेम डब्ल्यू टू जेम डब्ल्यू थ्री इज इक्वल टू आपने आ त्रणे नो गुणोत्तर मांग्यो छे। डब्ल्यू वन एन बराबर वन मी सेकंड मां थतुं कार्य एटले एन नी जग्याए वन मूको तो बे एकू बे बे मांथी एक गया एटले वन जेम। चलो भाई डब्ल्यू टू देट मीन्स बीजी सेकंड मां द्वितीय सेकंड मां थतुं कार्य एटले बे दू चार चार मांथी एक गया एटले त्रण। अने डब्ल्यू थ्री देट मीन्स तृतीय सेकंड मां थतुं कार्य त्रण दू छ छ मांथी एक गया एटले पांच। तो आ जवाब थाय डब्ल्यू वन जेम डब्ल्यू टू जेम डब्ल्यू थ्री इज इक्वल टू वन जेम थ्री जेम फाइव। बोलो भाई ख्याल आवे? फरी बोलू छू ध्यान राखजो। अहीं आगळ आपणने प्रथम द्वितीय अने तृतीय सेकंड मां થતું કાર્ય માંગેલું તો આપણને કાર્યનું સૂત્ર ખબર છે બળ ગુણ્યા સ્થાનાંતર। એટલે સૌથી પહેલા આપણે એનમી સેકન્ડમાં થતા સ્થાનાંતરનું સૂત્ર યાદ કરી લીધું જે ત્રીજા ચોથા ચેપ્ટરમાં ભણ્યા હતા। એ સૂત્રમાં વી જીરો જીરો છે એની જગ્યાએ પ્રવેગ જી છે એટલે કારણ કે ગુરુત્વાકર્ષી બળની અસર એટલે ગતિ થાય મુક્ત પતનમાં એટલે જી બાય ટુ ટુ એન માઇનસ વન। હવે કાર્યનું સૂત્ર લખી નાખ્યું બળ ગુણ્યા સ્થાનાંતર બળની જગ્યાએ માજી અને આ એક્સ ઓફ એન ની જગ્યાએ જી બાય ટુ ટુ એન માઇનસ વન। માજી અને જી બાય ટુ અચળ છે માટે કાર્ય ડબ્લ્યુ ઇઝ પ્રપોર્શનલ ટુ ટુ એન માઇનસ વન।
હવે ડબલ્યુ વન જેમ ડબલ્યુ ટુ જેમ ડબલ્યુ થ્રી, કારણ કે આપણે પ્રથમ દ્વિતીય અને તૃતીય સેકન્ડમાં કીધેલું છે. પ્રથમ સેકન્ડમાં તો એન બરોબર વન મૂકો, દ્વિતીય સેકન્ડમાં તો એન બરોબર ટુ મૂકો, અને તૃતીય સેકન્ડમાં એન બરોબર ત્રણ મૂકો. બોલો ભાઈ ક્લિયર છો? ભાઈ ખ્યાલ આવે દરેકને? હા સર. ચલો ભાઈ ખ્યાલ આવી ગયો તો આગળ. ઓકે, તો નવો પ્રશ્ન લખો. ક્રિકેટના મેદાનમાં બે ખેલાડી એ અને બી પૈકી એ ખેલાડી એકસો પચાસ ગ્રામ દળના એક દડાને સમક્ષિતિ દિશામાં 15 મીટર સુધી ફેંકે છે. જ્યારે ખેલાડી બી 300 ગ્રામ દળના દડાને 300 ગ્રામ દળના દડાને આટલા જ અંતર સુધી ઉધ્વ દિશામાં ફેંકે છે. બંને કિસ્સામાં ગુરુત્વ બળો વડે થતા કાર્યનો ગુણોત્તર ખાલી જગ્યા ભાઈ રકમ લખાઈ ગઈ છે. ઓકે, ચલો ભાઈ રકમ લખાઈ ગઈ હોય તો અહીંયા ધ્યાન સમજો. આપણને શું કહે છે કે બે ખેલાડી છે, એક ખેલાડી એની વાત કરીએ પહેલા, એ 150 ગ્રામ દડાને આપણે રકમમાં કીધું છે કે સમક્ષિતિજ દિશામાં 15 મીટર જેટલું સ્થાનાંતર કરાવે છે, એટલે કે ફેંકે છે. ચલો ભાઈ અહીંયા આગળ કાર્યની વાત કરીએ તો કાર્ય W બરોબર બળ ગુણ્યા સ્થાનાંતર F ડોટ D. ચલો અહીંયા ગુરુત્વાકર્ષી બળની અસર હેઠળ ગતિ છે, એટલે બળ નીચે તરફ, સ્થાનાંતર એ સમક્ષિતિજ દિશામાં, એટલે બંને વચ્ચેનો ખૂણો 90, બળ અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો 90. ભાઈ આપણે જાણીએ છીએ કોસ 90 એટલે 0, ધેટ મીન્સ ડબલ્યુ એ બરોબર 0. ભાઈ હવે બી માટેની વાત શોધવાની એ જરૂર ના રહી, કારણ કે આપણે ગુણોત્તર માંગ્યો તો ડબલ્યુ એ અને ડબલ્યુ બી નો. હવે ડબલ્યુ એ પોતે 0 છે તો 0 ભાગ્યા સમથિંગ 0 જ થાય, એટલે આગળ આપણે વિચારતા જ નથી, ડબલ્યુ બી શોધવા બેસતા જ નથી. બોલો ભાઈ ક્લિયર છો? બોલો ભાઈ ખબર પડે? જો ભાઈ અહીંયા આગળ દડો જે ફેંકવામાં આવે છે સમક્ષિતિજ દિશામાં, આ દિશામાં ફેંકાય છે, એટલે ગતિ આ દિશામાં છે. જયારે બળ જે લાગવાની વાત છે, વજન બળ છે, અધો દિશામાં છે, એટલે સ્થાનાંતર આ દિશામાં થઈ રહ્યું છે,
બળ અધો દિશામાં છે તો બંને પરસ્પર શું થયેલા? હવે આપણું કાર્યનું સૂત્ર શું? ભાઈ અવાજ બરોબર નથી આવતો તમને? આવે છે સર. મેહુલ બેલા તારા નેટમાં પ્રોબ્લેમ હશે, બધાને અવાજ આવે છે સર? ક્યારેક કપાય છે સર, વચ્ચે વચ્ચે એવું થાય છે. એટલે વચ્ચે વચ્ચે જે સાંભળવા જેવું ના હોય ને એટલે ઓટોમેટિક કપાય જાય એવી સિસ્ટમ રાખી છે આપણે. ચલો, એ બળ અને સ્થાનાંતર પરસ્પર લંબ છે એટલે કાર્ય ઝીરો થઈ ગયું, કારણ કે કોસ 90 બરોબર ઝીરો. હવે અહીંયા આગળ આપણને ગુણોત્તર માંગેલો હતો, એમાં ડબલ્યુ એ ઝીરો છે, ઝીરો ભાગ્યા સમથિંગ કરીશું તો ઝીરો, માટે મેં ડાયરેક્ટ જવાબ લખી દીધો ઝીરો. ડબલ્યુ બી શોધવા જ ના બેઠા. જુઓ આપણે, બોલો ભાઈ ક્લિયર છો? હા સર. ભાઈ દરેકને ખ્યાલ આવ્યો છે? હા સર. ઓકે, આન્સર ઓકે, ધેટ્સ ગુડ. ચલો લખો નવો પ્રશ્ન. ચલબળની અસર હેઠળ, ચલબળની અસર હેઠળ ગતિ કરતા, ચલબળની અસર હેઠળ ગતિ કરતા 2 કિલોગ્રામ દળના, 2 કિલોગ્રામ દળના એક પદાર્થનું સ્થાનાંતર, 2 કિલોગ્રામ દળના એક પદાર્થનું સ્થાનાંતર S ઇઝ ઇક્વલ ટુ ટી ક્યુબ બાય થ્રી પ્લસ ટી સ્ક્વેર બાય ટુ પ્લસ 5 મીટર હોય તો પદાર્થ પર ચલબળ વડે પ્રથમ 2 સેકન્ડમાં થતું કાર્ય, ખાલી જગ્યા, તો ચલબળ વડે પ્રથમ 2 સેકન્ડમાં થતું કાર્ય, ખાલી જગ્યા. ભાઈ રકમ લખાઈ ગઈ છે સર, એક વાર રિપીટ કરો. ચલબળની અસર હેઠળ ગતિ કરતા 2 કિલોગ્રામ દળના એક પદાર્થનું સ્થાનાંતર T³/3 પ્લસ T²/2 પ્લસ 5 મીટર છે, તો ચલબળ વડે પ્રથમ 2 સેકન્ડમાં થતું કાર્ય, ખાલી જગ્યા. ચલો ભાઈ જો શું કહે છે આપણને, આપણને દળ આપેલું છે 2 કિલોગ્રામ, સ્થાનાંતરનું સૂત્ર આપ્યું છે T³/3 પ્લસ T²/2 પ્લસ 5 મીટર, તો ચલબળના કિસ્સામાં કાર્ય જોઈતું. ભાઈ આપણને ખબર છે કાર્યનું સૂત્ર, ચલબળના કિસ્સામાં ઇન્ટીગ્રેશન એફ ડીએક્સ, તો અહીંયા આગળ પહેલા તો એફ શોધવું પડશે. બળ એટલે આપણને ખબર છે એફ બરોબર માસ, ધેટ મીન્સ આપણી જોડે પ્રવેગ જોઈશે, આપણને તો સ્થાનાંતર આપ્યું છે, તો ચલો પહેલા વેગ શોધીએ અને વેગ પરથી પ્રવેગ. ચલો વી ઇઝ ઇક્વલ ટુ, આપણને ખબર છે સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન, અહીંયા સ્થાનાંતર ને રકમમાં એસ વડે દર્શાવેલું છે એટલે મેં એસ લખેલા. ચલો ભાઈ વિકલન આપણે બધાને આવડે છે, T³ નું વિકલન 3T²/3 પ્લસ T² નું વિકલન 2T અને આ બાય 2 છે એમના એમ, અને 5 નું વિકલન તો 0. જો આ 3 કે
આ ટુ કેન્સલ, ધેટ મીન્સ ટી સ્ક્વેર પ્લસ ટી આ વેગ થયો. આપણે પ્રવેગ જોઈએ છે તો પ્રવેગ બરોબર ડીવી બાય ડીટી. ચલો ભાઈ ટી સ્ક્વેર નું વિકલન ટુ ટી પ્લસ ટી નું વિકલન વન. આ ટુ ટી પ્લસ વન એ પ્રવેગ થયો. હવે વાત આવે બળ. એફ બરોબર એમ એ, એમ છે ટુ અને એની કિંમત ટુ ટી પ્લસ વન. ચલો બળ થઈ ગયું તો હવે ચલબળ વડે થતા કાર્યનું સૂત્ર લખીએ. જે અહીંયા આગળ આપણે લખીએ ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટીગ્રેશન એફ, અહીંયા આગળ સ્થાનાંતર ડીએસ વડે દર્શાવેલું છે એટલે મેં ડીએસ લખ્યું છે. ક્યાંથી ક્યાં સુધી કીધું છે તો કે પ્રથમ બે સેકન્ડ, ઝીરો થી ટુ સેકન્ડ સુધીની વાત છે. ચલો ભાઈ એફ ની કિંમત મૂકી દીધી. એફ શું છે તો કે ટુ ઇન્ટુ ટુ ટી પ્લસ વન, એમાં ટુ અચળ છે એટલે બહાર, ઇન્ટીગ્રેશન ટુ ટી પ્લસ વન. અને ડીએફ એટલે કે સ્થાનાંતર, ભાઈ સ્થાનાંતર આપણને આપેલું છે ટી ક્યુબ પ્લસ સ્થાનાંતર તમારે લખવાનું આવશે. શું આવશે સ્થાનાંતર નું સૂત્ર ભાઈ? જો વેગના સૂત્ર પરથી સ્થાનાંતર બતાવું છું, ધ્યાન આપજો. અહીંયા આગળ લખું છું v is equal to ds by dt, એટલે ds by dt બરોબર શું મળેલું છે t square plus t. મારે ds બરોબર શું થશે t square plus t into dt. that means હું ds ની જગ્યાએ શું લખી શકીશ t square plus t into dt. ટી સ્ક્વેર પ્લસ ટી ઇન્ટુ ડી લિમિટ ઝીરો થી ટુ સેકન્ડ. ચલો પેલા કૌંસનું સાદુરૂપ આપી દઈએ, ટુ એમ ના એમ ઇન્ટીગ્રેશન. ચલો પેલા ટુ ટી વડે ગુણીએ તો ટુ ટી ઇન્ટુ ટી સ્ક્વેર એટલે ટુ ટી ક્યુબ પ્લસ ટુ ટી ઇન્ટુ ટી એટલે ટુ ટી સ્ક્વેર. ચલો ભાઈ હવે વન વડે ગુણીએ તો પ્લસ ટી સ્ક્વેર પ્લસ ટી અને ડીટીએમ ના એમ લિમિટ ઝીરો થી ટુ. ચલો ભાઈ ટુ એમ ના એમ ટુ ટી ક્યુબ નું વિકલન, સોરી સંકલન. તો ટુ અચળ છે એમ ના એમ, ટી ક્યુબ નું સંકલન ટી ની ફોર ઘાત ભાગ્યા ફોર. ચલો હવે ટુ ટી સ્ક્વેર નું સંકલન ટુ અચળ, ટી સ્ક્વેર નું સંકલન ટી ક્યુબ બાય થ્રી પ્લસ, ભાઈ આ ટુ ટી સ્ક્વેર વત્તા ટી સ્ક્વેર એટલે થ્રી ટી સ્ક્વેર જ કરી નાખીએ ને. આ ટુ ટી સ્ક્વેર વત્તા ટી સ્ક્વેર એટલે હું એને થ્રી ટી સ્ક્વેર લખી નાખું. માટે અહીંયા આગળ થ્રી અચળ પ્લસ ટી નું સંકલન ટી સ્ક્વેર બાય ટુ, ટી સ્ક્વેર બાય ટુ લિમિટ ઝીરો થી ટુ. ચલો સાદરૂપ આ બે દૂ ચાર, આ થ્રી થ્રી કેન્સલ. ચલો પેલા ટી ની જગ્યાએ અપર લિમિટ મૂકીએ, ઇઝ ઇક્વલ ટુ આ ટુ છે બહાર એમના એમ. ચલો ટી ની જગ્યાએ અપર લિમિટ ટુ, ટુ ની ચાર ઘાત એટલે સોળ, સોળ ભાગ્યા બે. પછી પ્લસ ટી ક્યુબ એટલે બે નો ઘન આઠ પ્લસ t
जीरो जगह जीरो जीरो भाग्या समथिंग जीरो जीरो नो क्यूब जीरो जीरो नो वर्ग जीरो इले लोअर लिमिट नु पद जीरो आई गयो। चलो भाई आ बे ईठा सोल અને આ બે દુ ચાર શું થશે સાદુરૂપ તો કે આઠ ને આઠ સોળ સોળ ને બે અઢાર અઢાર દુ છત્રીસ જૂલ આ જવાબ માટે કાર્ય થશે છત્રીસ જૂલ ફરી સમજાવું છું ધ્યાન આપી દેજો બે અહીંયા આગળ બળ શોધવા માટે મારે પ્રવેગ જોઈતો હતો એટલે સૌથી પહેલા સ્થાનાંતર આપેલું હતું તો પેલા વિકલન લીધું v = ds / dt એટલે વેગ મળી ગયો આપણને એ મળ્યું t square plus t પછી વેગનું ફરીથી સમયની સાપેક્ષે વિકલન લીધું એટલે પ્રવેગ મળશે એટલે a = dv / dt t square plus t નું વિકલન 2t plus 1 હવે બળનું સૂત્ર f બરાબર માં m ની કિંમત 2 અને a ની કિંમત 2t plus 1 चलो भाई बड़ तो मिली गयु हम आप कार्य नु सूत्र डब्ल्यू इक्वल टू एफ इंटू डीएस भाई एफ तो ये तो अपनी जोड़े छे टू इंटू टू टी प्लस वन पर डीएस नहीं अपनी जोड़े एस था डीएस ना इले मैं अह आगे डीएस शोधावड़ा माटे आ डीएस बाय डीटी इज इक्वल टू टी स्क्वेर प्लस टी है तो ये लख्यु अहीं હવે ડીટી જે છેદમાં હતું એને આમ લઈ ગયું એટલે ડીએસ એકલું થઈ ગયું જો ડીએસ બરોબર ટી સ્ક્વેર પ્લસ ટી ઇન્ટુ ડીટી આ કિંમત અહીંયા સૂત્રમાં મૂકી દીધી ટી સ્ક્વેર પ્લસ ટી ઇન્ટુ ડીટી ડીએસ ની જગ્યાએ હવે આ બંને કૌંસનો ગુણાકાર કરી દીધો એ ટુ ટી ક્યુબ પ્લસ થ્રી ટી સ્ક્વેર પ્લસ ટી મળી લિમિટ જીરો થી ટુ કારણ કે આપણે પ્રથમ બે સેકન્ડ માંકી દેલું સંકલનનું સાદરૂપ આપ્યું જવાબ મળ્યો છત્રીસ જૂન જોઈ લો ભાઈ કોઈને હવે આમાં ન ખબર પડે એવું કઈ બોલો એ દરેક ને ખ્યાલ આવ્યો છે ઓકે કોઈ ક્વેશ્ચન નથી ધેટ મીન્સ કે ખ્યાલ આવી ગયો છે ચલો ખ્યાલ આવી ગયો એ તો નવો પ્રશ્ન લખો પ્રશ્ન લખો एक कण पर लखो एक कण पर 2i प्लस 3j न्यूटन 2i प्लस 3j न्यूटन जेटलू बल लगाड़ता एक कण पर 2i प्लस 3j न्यूटन जेटलू बल लगाड़ता તે જીરો વન ટુ બિંદુથી જીરો વન ટુ બિંદુથી ટુ થ્રી ફોર બિંદુ પર પહોંચે છે જીરો વન ટુ બિંદુથી ટુ થ્રી ફોર બિંદુ પર પહોંચે છે તો આ બળ વડે થયેલું કાર્ય કેટલું તો આ બળ વડે થયેલું કાર્ય કેટલું ભાઈ લખાઈ ગયું છે और आ सकता है
જો ભાઈ શું આપ્યું છે એ જુઓ, આપણને અહીંયા આગળ કીધેલું છે બળ 2i+3 છે ભાઈ, બળ એફ ઇઝ ઇક્વલ ટુ 2i+3 છે અને સ્થાનાંતર 0, 1, 2 થી 2, 3, 4 મીટર. સુધી થાય છે તો કાર્ય શું થયું ભાઈ? અહીંયા જોઈ શકાય છે કે આ જે બળનું સૂત્ર જે છે એ અચળ છે. જો આ બળમાં ક્યાંય સમય કે સ્થાન નથી એટલે કે બળ અચળ છે. ચલો ભાઈ, અચળ બળના કિસ્સામાં કાર્યનું સૂત્ર શોધવું હોય તો આપણી જોડે સ્થાનાંતર જોઈશે. તો સ્થાનાંતર પહેલા શોધી નાખ કે ભાઈ અહીંયા આગળ સ્થાનાંતર કેટલું છે. તો સ્થાનાંતર R2 - R1 અંતિમ સ્થાન સદીશ માઇનસ પ્રારંભિક સ્થાન સદીશ, ધેટ મીન્સ 2t4 - 0, 1, 2. ચલો એક્સ એક્સ એમની બાદ બાકી, વાય વાય ની બાદ બાકી, અને જે કે કે ની બાદ બાકી, 2 - 0, 2 3 - 1, 2 4 - 2, 2. ચલો સ્થાનાંતર મળી ગયું. તો કાર્યનું સૂત્ર W = F.D. અચળ બળ એનો કિસ્સો છે ભાઈ, એફ છે 2i+3 છે, ડોટ સ્થાનાંતર છે 2i + 2j + 2k. ભાઈ 2, 2, 2 નો અર્થ 2i + 2j + 2k. ચલો તો ડોટ પ્રોડક્ટ આપણને આવડે છે, આઈઆઈ નો ગુણાકાર, જેજે નો ગુણાકાર, કે નો ગુણાકાર. ચલો આઈઆઈ નો ગુણાકાર 2i અને 2i એટલે 4. હવે જેજે નો ગુણાકાર 3j × 2j એટલે 6, અને કે નો ગુણાકાર તો આમાં કે છે જ નહીં એટલે 0 × 2 = 0. ધેટ મીન્સ કાર્ય થયું 10 જૂલ. બોલો.